મારું નામ બોરિયા મીના હરીશભાઈ. હું શ્રી રાણવાળા નેશ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજના આ ટોય ફેરમાં મારું વય જૂથ છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ અને કેટેગરી છે વિવિધ વય કક્ષા અનુસાર અલગ અલગ શૈક્ષણિક કિટ્સ. તો હવે હું તમને મારા રમકડા વિશે થોડું કહીશ. આ છે એક્ટિવિટી બાયસિકલ. આના જે વ્હીલ છે એને કારણે બંગડીમાંથી ઊનમાંથી બનાવેલા છે અને વેસ્ટમાંથી બધું બનાવેલું છે. આની અંદર બે એક્ટિવિટી બોક્સ છે જેની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત બધી જ ભાષાની આપણે ચીટ્સને એક્ટિવિટી કરાવી શકીએ. અહીં એક્શન્સ લખેલી છે. બાળકો આ એક્શન્સ વાંચશે અને કરવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે અહીંયા એક્શન વર્ડ્સ લખેલા છે. બાળકો આ ચીટને ખોલશે, વાંચશે અને તે એક્શન્સ કરશે. આ રીતે સાયકલ દ્વારા ક્રિયાપદ અને ક્રિયાઓ શીખશે. ઘણા આલ્બમ આ નકામી સીડીઓમાંથી બનાવેલું છે. આની અંદર ગુજરાતીના ઉખાણા લખેલા છે. તો બાળક ફ્રી ટાઈમમાં, રિસેસ ટાઈમમાં આની અંદરના ઉખાણા વાંચશે, એની મગજની કસરત પણ થશે અને એના જવાબો પણ આપશે. આ રીતે એમનામાં તર્કશક્તિનો વિકાસ થશે. આજનું ગુલાબ આપણે બાળકોને શાળામાં આજનું ગુલાબ આપીએ છીએ કે જે બાળક સરસ વ્યવસ્થિત નાહી ધોઈને તૈયાર થઈને આવે છે તો તેને આપણે આજનું ગુલાબ કહીએ છીએ. તો રોજ તો ગુલાબ ક્યાંથી લઈ આવવા? એટલે આ પ્લાસ્ટિકની બોટલ્સમાંથી ફ્લાવર્સ બનાવેલા છે અને જે પોટ છે એ વેફરની થેલીઓમાંથી બનાવેલો છે. આમાંથી બાળકને આપણે અલગ અલગ ફ્લાવર આપી શકીએ કે આજના દિવસે આજનો ગુલાબ બન્યો છે તો આખો દિવસ તે આ ફ્લાવર પોતાની પાસે રાખશે અને બીજા દિવસે બીજા બાળકને મળશે. આ છે ટોપી. આ નકામી પ્લાસ્ટિકની બેગમાંથી બનાવેલું છે. ચોકલેટના, બિસ્કિટના અને શોપિંગ બેગ જે આવે છે એમાંથી બનાવેલી છે. અને આને છેડે બધા આલ્ફાબેટ્સ લખેલા છે. કેપિટલ અને સ્મોલ બંને છે. બાળક વારા ફરતી આ ટોપી પહેરશે અને બીજા બાળકને આલ્ફાબેટ્સ ઓળખવા માટે કહેશે તો એને મજા આવશે, એક રમત થશે અને આ રીતે તે ઇંગ્લિશના આલ્ફાબેટ્સ પણ શીખી શકશે. આ છે મૂળાક્ષરની ટોપી. આ પણ પ્લાસ્ટિકની નકામી બેગ્સમાંથી બનાવેલી છે. આની અંદર ગુજરાતીના બધા મૂળાક્ષરો લખેલા છે. આ પણ બાળક વારા ફરતી ટોપી પહેરશે, એકબીજાને મૂળાક્ષરો ઓળખવાનું કહેશે અને આ રીતે એને ગમત પણ થશે અને તે ગુજરાતીના મૂળાક્ષરો પણ ઓળખશે. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.